ભાજપના વધતા કેસ વચ્ચે મહેસાણામાં નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં નિયમોના લીરે લીરા ઉડતા જોવા મળ્યા. ખેરાલુ તાલુકાના મંદરોપુર ખાતે યોજાયો હતો આ કાર્યક્રમ, ત્યારે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઓપનિંગ કાર્યક્રમમાં ભારે ભીડ જોવા મળી હતી. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મોટા ભાગના લોકો માસ્ક વગર નજરે ચડી રહ્યા છે, ત્યારે અહીંયા કોઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયેલું નથી જોવા મળ્યું. કોરોનાના કેસ એક તરફ, રાજ્યભરમાં સતત વધી રહ્યા છે. ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે, ત્યારે એવી જ પરિસ્થિતિમાં કોરોનાના વધતા કેસની વચ્ચે મહેસાણામાં નિયમોના લીરે લીરા ઉડતા જોવા મળ્યા. એક વિડિયો સામે આવ્યો છે, ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિ હતી છતાં પણ અહીંયા કોઈ જ કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરવામાં આવ્યું. ખેરાલુ તાલુકાના મંદરોપુર ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કોઈએ માસ્ક નહોતું પહેર્યું કે સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન નહોતું થયું. નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ઓપનિંગ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હતા, જેના કારણે અનેક સવાલો થઈ રહ્યા છે. કારણ કે જે નિયમો બનાવવામાં આવ્યા છે ભાજપ સરકાર દ્વારા જ બનાવવામાં આવ્યા છે, અને તેના જ નેતાઓ દ્વારા, તેના જ કાર્યકરો દ્વારા કોઈ જ નિયમોનું પાલન નથી કરવામાં આવતું, ત્યારે મોટા ભાગના લોકો છે તે માસ્ક વગર. આ વિડીયોમાં આપ જોઈ શકો છો, કોરોનાના કેસમાં એક તરફ વધારો થઈ રહ્યો છે અને આવી રીતે બેફામ બનીને નેતાઓ દ્વારા, રાજકીય પાર્ટીઓ દ્વારા તાયફા કરવામાં આવતા હોય છે. કોરોનાના કેસ વધી રહ્યા છે, જેની વચ્ચે મહેસાણામાં નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. ભાજપના જ નેતા દ્વારા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. ખેરાલુ તાલુકાના મંદરોપુર ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ઓપનિંગ કાર્યક્રમમાં ભારે ભીડ જોવા મળી. અહીં ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં મોટી ભીડ જોવા મળતા અનેક સવાલો થઈ રહ્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા કમલેશ લાઈવ જોડાયા. કમલેશ, જણાવશો કે જે પાર્ટી દ્વારા જ નિયમો બનાવવામાં આવી રહ્યા છે, જે ગાઈડલાઈન બનાવવામાં આવે છે, પરંતુ તે જ પાર્ટીના કાર્યકર્તાઓ કે નેતાઓએ તેનું પાલન જ નથી કરવું, રોજે રોજ આવા વિડીયો સામે આવતા હોય છે, શું કહેશો? પણ જે રીતે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને સૌ કોઈ ચિંતામાં મુકાઈ ગયું છે, ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા પણ કોરોનાના કેસને વધતા વધારા જાહેર કરવામાં આવી છે, નિયંત્રણો કડક કરવામાં આવ્યા છે. બીજી તરફ ભાજપના જ નેતાઓ દ્વારા આ પ્રકારે કોરોનાના જે નિયમો છે આવી રહ્યા છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોર ગઈકાલે ખેરાલુ ખાતેના મંદરોપુર ગામે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેના ઉદઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા. તેમાં અલ્પેશ ઠાકોરની સાથે સાથે ખેરાલુના ભાજપના ધારાસભ્ય અજમલજી ઠાકોર પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કે બે મોટા ગજાના ભાજપના નેતાઓ કહી શકાય, તેમની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે અને મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર જોડાયા છે. આ પ્રકારના જે દ્રશ્યો સામે આવ્યા છે તે સૌ કોઈ માટે ચોંકાવનારા છે. કારણ કે હાલમાં મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણામાં છેલ્લા બે દિવસમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે મહેસાણા જિલ્લામાં 48 જેટલા કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા હતા અને હજુ વધુ જે તેમના કોન્ટેક્ટ ટ્રેસ થઈ રહ્યા છે તે મુજબ હજુ આ આંકડો વધવાની શક્યતા છે. આવા સમયે આવા કાર્યક્રમને કોણે મંજૂરી આપી તે એક મોટો સવાલ છે. અને મંજૂરી વગરનો જે કાર્યક્રમ યોજાયો તો તેને આ પ્રકારે લોકો જે નિયમો બનાવ્યા છે રાજ્ય સરકાર દ્વારા, કે જે રીતે લગ્ન પ્રસંગે માત્ર 400 લોકો, મૃત્યુ પ્રસંગે માત્ર 100 લોકો, તો આ પ્રકારના નિયમોની વચ્ચે જ્યારે સામાન્ય વ્યક્તિ રોડ ઉપર માસ્ક વગર પસાર થતો હોય તો તેને દંડ કરવામાં આવે છે, ત્યારે આ પ્રકારે હજારો લોકો વગર માસ્ક અને આ પ્રકારે રાજકીય નેતાઓની હાજરીમાં કાર્યક્રમ યોજાય ત્યારે એક મોટો સવાલ ઉભો થાય છે. અને શું આ પ્રકારે કોરોના નાથી શકાશે તે પ્રકારના લોકોમાં ચર્ચાનો, તે પ્રકારના સવાલો જ લોકોમાં પૂછાઈ રહ્યા છે. બિલકુલ. અને અહીંયા સવાલ એ પણ થાય કે શું નેતાઓને, જે તે પાર્ટીના કાર્યકર્તા હોય કે નેતા હોય, તેમને કોઈ નિયમો લાગુ જ ન પડતા હોય તેવી રીતે આવા તાયફાઓ વારંવાર કરતા હોય છે? જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે તે રીતે તો ચોક્કસપણે એવું ફલિત થઈ રહ્યું છે કે રાજકીય પાર્ટીઓના નેતાઓને કોઈ નિયમો લાગુ નથી પડતા. માત્ર જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જે બનાવવામાં આવી છે, એસઓપી, તેનું ગાઈડલાઈનનું પાલન માત્ર સામાન્ય પ્રજાએ કરવાનું છે. અને આપ જો રાજકીય નેતાઓને જાણે કોઈ નિયમો જ લાગુ ન પડતા હોય, તેઓ પોતાની મરજીથી કોઈ પણ કાર્યક્રમ ઉજવી શકે, પોતાની મરજીથી કોઈ પણ નિયમોના ધજાગરા ઉડાવી શકે, તે પ્રકારના જે આ દ્રશ્યો સામે આવ્યા છે તે પ્રકારથી ચોક્કસપણે ફલિત થઈ રહ્યું છે. તો લોકોમાં પણ સવાલ થઈ રહ્યો છે કે શું નિયમોનું પાલન માત્ર પ્રજાએ કરે
કરવાનું છે શું શું કોરોના માત્ર આમ પ્રજાને થાય છે શું આ પ્રકારે એક બાજુ ભીડ એકઠી નહીં કરવી એક બાજુ લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત નહીં થવું એક બાજુ બિનજરૂરી ટ્રાવેલિંગ ટાળવાની વાત કરવામાં આવે છે બિનજરૂરી મેળાવડાઓ ટાળવાની વાત કરવામાં આવે છે તો બીજી તરફ આ જ પ્રકારે રાજકીય નેતાઓ દ્વારા નિયમોના ધજા ઉડાડીને હજારો લોકોને ક્રિકેટ ટુર્નામેન્ટના નામે ભેગા કરવામાં આવે ત્યારે એક મોટો સવાલ ઉભો થાય છે કે શું રાજકીય પાર્ટીઓના નેતાઓએ નિયમોનું પાલન નથી કરવાનું શું માત્ર આમ પ્રજાએ જ કોરોનાના લગતા નિયમોનું પાલન કરવાનું છે બિલકુલ એટલે કે જો કોરોનાનું સંક્રમણ ફેલાશે ઓમિક્રોનના કેસીસ તો વધી જ રહ્યા છે તો આ સંક્રમણ ફેલાશે તો તેની પાછળ જવાબદાર કોણ ચોક્કસપણે જે રીતે આ નેતાઓ જે રીતે મેળાવડાઓ કરી રહ્યા છે જે રીતે કાર્યક્રમ કરી રહ્યા છે જે રીતે ખેરાલુમાં ભાજપના બે નેતાઓ અલ્પેશ ઠાકોર અને સ્થાનિક ભાજપના ધારાસભ્ય અજમલજી ઠાકોરની હાજરીમાં જે રીતે હજારો લોકો ભેગા થયા હવે તેમાં કોઈ એક વ્યક્તિ પોઝિટિવ હશે તો પણ તે હજારો લોકોને પોઝિટિવ કરી શકે છે ત્યારે આ પ્રકારે જો કોરોના ફેલાય બિલકુલ એટલે કે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે મહેસાણાના છે અને અહીંયા ચોંકાવનારી વાત તો એ છે કે અહીંયા ભાજપના જ નેતાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિ હતી જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અહીંયા કોઈએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહોતું કર્યું કે કોઈએ માસ્ક પણ નહોતું પહેર્યું એટલે અનેક સવાલો થઈ રહ્યા છે કારણ કે જ્યારે ભાજપ સરકાર દ્વારા નિયમો બનાવવામાં આવે છે એસઓપી જાહેર કરવામાં આવે છે અને તેવા જ સમયે ભાજપના જ નેતા કે ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા નિયમોનું કોઈ જ પાલન નથી કરાતું હતું અને નિયમોના લીરે લીરા ઉડતા વારંવાર જોવા મળતા હોય છે કમલેશ ફરીથી જોડાઈ ગયા છે જી કમલેશ જી જે રીતે મહેસાણામાં જે રીતે કાર્યક્રમની વાત કરવામાં આવે અને જો જે રીતે અલ્પેશ ઠાકોર અને ભાજપના સ્થાનિક ધારાસભ્ય અજમલજી ઠાકોરની હાજરીમાં હજારો લોકો ભેગા થયા અને જો તેમાં એક પણ વ્યક્તિ જો પોઝિટિવ હશે તો તે અન્ય લોકોને પોઝિટિવ કરી શકે છે ત્યારે જો ખેરાલુ તાલુકામાં કોરોના સંક્રમણ વધે તો ચોક્કસપણે અલ્પેશ ઠાકોરનો આ કાર્યક્રમ જવાબદાર ગણી શકાય અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ કારણ કે જે રીતે કોઈ પોઝિટિવ વ્યક્તિ જો બહાર ફરતો હોય અને તેની સામે પગલાં લેવાની કે તેની સામે એપિડેમિક એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહીની કરવાની જોગવાઈ કરવામાં આવી છે તો જે વ્યક્તિ કોરોના સંક્રમણ જાણી જોઈને ફેલાવે તેની સામે પણ તે જ રીતે પગલાં લેવાવા જોઈએ તેવી લોકોમાં માંગ ઉઠી છે અને આ કાર્યક્રમો માટે એટલે કે તંત્ર દ્વારા શું કોઈ કાર્યવાહી કરાશે તંત્ર દ્વારા આ કાર્યક્રમ જે થયો છે તેની માટે કોઈ મંજૂરી લેવામાં નથી આવી તેવી હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને જો મંજૂરી ન લેવામાં આવી હોય તો ચોક્કસપણે આ કાર્યક્રમમાં હાજર જે પણ લોકો હતા તે ગેરકાયદેસર કાર્યક્રમમાં હાજરી આપી છે તેવું ફલિત થાય છે અને તેમની સામે ચોક્કસપણે કાર્યવાહી થશે જે મુજબ ભૂતકાળમાં જે જાહેરનામા ભંગની કાર્યવાહી થઈ છે તે મુજબ આ કાર્યક્રમના આયોજકો અને તેમાં હાજરી આપનાર લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે જે અહીંયા લોકો તો ગણ્યા ગણાય એમ નથી પરંતુ આશરે કેટલા લોકો હાજર હશે જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે તે દ્રશ્યો જોતા હજારો લોકો જે ખેરાલુ તાલુકામાં તમામ લોકોને ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ખેરાલુ તાલુકામાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો વસે છે એટલે કે મોટી તે જોતો હજારોની સંખ્યામાં ભીડ એકઠી કરવામાં આવી હતી ખેરાલુ વડનગર અને સતલાસણા તાલુકાનો ઠાકોર સમાજ મંદ્રપુર ગામમાં ઉમટી પડ્યો હતો અને જે આખું મેદાન હતું એ સ્ટેડિયમ આખું ઉભરાઈ ગયું હતું લોકોથી એટલે કે ચોક્કસપણે કહી શકાય જી આપને રોકવા માંગીશ આપણી સાથે કિરીટ પટેલ પણ જોડાઈ ગયા છે કિરીટભાઈ જણાવશો કે આ વિડીયો જે સામે આવ્યો કેટલો અયોગ્ય કહેવાય હિરલબેન જે રીતે ભાજપ વાતો કરે છે ભાજપના કહેવાના જુદા અને કરવાનું જુદું વાત છે એક બાજુ રાજ્ય સરકાર દ્વારા એસઓપી જાહેર કરવામાં આવે છે પ્રોટોકોલ જાહેર કરવામાં આવે છે કોરોનાની ગાઈડલાઈન જાહેર કરવામાં આવે છે સ્કૂલો બંધ કરી દેવામાં આવે છે પોર્ટો બંધ કરી દેવામાં આવે છે એટલે આ શું નિયમો બધા લોકો માટે જ છે ભાજપના નેતાઓ માટે કોઈ નિયમ નથી કોઈ એસઓપી નથી કોઈ ગાઈડલાઈન નથી જે રીતે અલ્પેશ ઠાકોર ભાજપના નેતા છે અને એમને આટલી ક્રિકેટની ટુર્નામેન્ટ કરી અને લાખો કરોડો લોકોને હજારો લોકોને ભેગા કરવાના જે રીતે બોટાદની અંદર પણ મિનિસ્ટર હતા એમને પણ આ ક્રિકેટ કરી અને હજારો લોકોને ભેગા થયા એટલે આ ગાઈડલાઈન થી લોકોને હેરાન કરવાનું એટલે સરકારે ખરેખર આવા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ અને જ્યારે સરકારે આવી કડક ગાઈડલાઈન રાજની અંદર ગાઈડલાઈન રજૂ કરી છે ત્યારે આવા કોઈ પણ કાર્યક્રમોને મંજૂરી આપી ના જોઈએ બે દિવસ પહેલા પરમ દિવસે હિરલબેન અમારે પાટણની અંદર કોરોનાની અંદર જે લોકો મૃત્યુ પામ જી 50 જણા લોકોએ આવેદન આપવાનું હતું તો અમને પોલીસે કહ્યું કે તમને પરમિશન નહીં મળે કોરોનાની નવી ગાઈડલાઈન આવી છે તો આ લોકોને કઈ રીતે પરમિશન મળે છે એટલે કાયદાઓ નિયમો એસઓપી કે ગાઈડલાઈન માત્ર લોકો માટે જ છે ભાજપના નેતાઓ માટે નથી સરકારે આ બાબતે
कायदेसर कार्यवाही करवी जोईए अने आवा लोको सामे कार्यवाही करवी जोईए। કિરીટભાઈ તમે એમ કહો છો કે સરકારે જ કાર્યવાહી જી સરકારે જ કાર્યવાહી કરવી જોઈએ ચોક્કસ છે, પરંતુ એ જ સરકાર છે અને એ જ સરકારના નેતાઓ છે, છતાં પણ કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી અને સતત આવા જાહેર સભાઓ હોય, રેલીઓ હોય કે પછી આવા જાહેર કાર્યક્રમો હોય સતત યોજાઈ રહ્યા છે અને રોજે રોજ આવા વિડીયો આવી રહ્યા છે સામે। कार्यक्रमो कोण करे छे? 90 टका जे कार्यक्रमो थाय छे भाजपना नेताओ होय छे, भाजपना मिनिस्टर होय छे, पण भाजप कहू छू के कायदो मात्र लोकोने जे गरीब लोको माटे छे, नाना मध्यम व्यापारी वगे एमना धंधा रोजगार बंद कराई देवाना, आवा लोकोने भिखारी बनावाना अने भाजपना आवा नेताओने छूटो दोर आपवानो, ए ज बतावे छे के सरकार ए कायदानो कोई पालन करती नथी, भाजप माटे कोई कायदो नथी, कायदो ए मात्र ने मात्र गरीब जनता माटे छे, नाना व्यापारीओ माटे छे, नाना बाळको माटे छे, कोर्टो बंद करी दीधी, तो जे जे आटला वर्षोथी आटला बधा केसो पेन्डिंग छे ए बधुं सरकार देखाय छे अने आ आ आवडी आवडी मोटी रमतोनी अने लोकोना आरोग्य साथे छेड़ा करवामां आवे छे अने लोकोना आरोग्य साथे मोटी रमत थई रही छे सरकारने देखातुं नथी। जी કિરીટભાઈ, એટલે કે કોઈએ માસ્ક ન પહેર્યું હોય તો પોલીસને તરત દેખાય છે, કોઈએ સોશિયલ ડિસ્ટન્સ ન રાખ્યું હોય તો પણ પોલીસને તરત દેખાય છે, એટલે કે તરત 500,000 નો દંડ કરવા પોલીસ પહોંચી જતી હોય છે, પરંતુ આટલો મોટો કાર્યક્રમ થાય અને પોલીસને જાણ ન હોય એ તો કેવી રીતે પછે? કોઈ જ ના હોય બેન, બધાને ખબર છે, પોલીસને પણ ખબર હોય છે, પણ આ પોલીસ એ સરકારની પપેટ બનીને કામ કરે છે, સરકારે પોલીસે પોલીસના હાથ પણ બંધાયેલા છે, પોલીસને ખબર છે કે આજે કોઈ અલ્પેશભાઈના વિરુદ્ધમાં કે કોઈ ભાજપના કાર્યકરના વિરુદ્ધમાં અમે કોઈ કાર્યવાહી કરીશું તો બીજા દિવસે અમને અમારી બદલી થઈ જઈ છે, એટલે પોલીસે પણ આમાંથી ડરાવવું જોઈએ અને પોલીસે ખરેખર જે આજે જ મારા ઉપર ફોન આવ્યા, અમારે પાટણની અંદર ખેડૂતોની મીટિંગ હતી તો ખેડૂતો માથે મોઢું બોસીને આવતા હતા તો પણ પોલીસે પકડ્યા, તો શું આ આ લોકો હજારો લોકો ભેગા થયા વગર માસ્ક વોલીબોલ રમી રહ્યા છે, લોકોની ક્રિકેટ રમી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે છેડો કરી રહ્યા છે, લોકોના જીવ સાથે રમત રમી એને પોલીસ દેખાતી નથી। બિલકુલ, આ યોગ્ય સમય થોડો કહેવાય કે કોરોનાના કેસ એક તો પીક ઉપર આવી રહ્યા છે, સતત ત્રીજી લહેરનું સંકટ છે તે માથે તોડાઈ રહ્યું છે અને આવા જ સમયે આવા અનેક કાર્યક્રમ ભાજપ દ્વારા યોજવામાં જ આવી રહ્યા છે તેના પર કોઈ જ રોક નથી લાગી રહી। બહુ સારી છે, સાચી વાત છે રલબેન, તમે આ તો તમારો મીડિયાનો આભાર માનીએ છીએ કે મીડિયા આટલું એક્ટિવ બની, જાગૃત બની અને સરકારના કામમાં સરકારને આંખો ખોલે છે, નહીતર આ સરકારને લોકો પડી જ નથી, એમને તો નાટકો કરો, તાઇફાવ કરો, પ્રજાનું જે જવું હોય થાય, એમને મતભેદ એમની મતભેદ વધવી જોઈએ અને પ્રજાના આરોગ્ય સાથે છેડ જે થવું હોય થાય, એના સાથે ચેડા થવું હોય તો થાય, લોકોને ઇન્જેક્શન મળવા હોય તો મળે, લોકોને ઓક્સિજન મળવું હોય તો મળે, પણ એમનું સારું થવું જોઈએ, આ જ આ સરકારની પોલિસી છે અને જે રીતે આ સરકાર છેલ્લા આખા વિશ્વની અંદર બેન કે વિશ્વની અંદર છેલ્લા 3 મહિનાથી બધાને ખબર હતી કે કોરોનાની ત્રીજી લહેર આવવાની છે, તો આ બધા નાટકો કરી વાઇબ્રન્ટ નું નાટક પતંગો ઉત્સવ આ સરકાર કરોડો રૂપિયાનું નિર્ધારણ કર્યું, જો આ પૈસા જી જી આભાર કિરીટભાઈ આપનો। ત્યારે આપણી સાથે મનોજ ઠાકર પણ જોડાઈ ગયા છે, મહેસાણા જિલ્લા કાર્યકારી। મનોજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં, જણાવશો કે આ જે તાઇફાવ કરવામાં આવ્યા ભાજપ પાર્ટી દ્વારા, અહીંયા ભાજપના નેતાની ઉપસ્થિતિમાં આટલો મોટો કાર્યક્રમ કઈ રીતે યોજાઈ શકે? આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નહોતો, એ અમારા ગુજરાત સત્ય ઠાકોર એ જ કહું છું કે પાર્ટીના જે નેતા છે તેમની હાજરીમાં યોજાયો, નહીં કોઈ પાર્ટીના નેતા હાજર નતા ત્યાં, મંદ્રપુર ગ્રામ સમિતિ દ્વારા અને અહીંયા તો વિડીયો સામે આવે છો ને આપ કહો છો કે પાર્ટીના કોઈ નેતા હાજર નહોતા, ના ત્યાં સ્થાનિક ધારાસભ્ય જે અજમલજી હતા ખેરાવાલમાં એ હાજર હતા, અને સમગ્ર કોરોનાની ગાઈડલાઇન્સ ને ધ્યાનમાં રાખી એનું સુચિત પાલન કરીને અમે આ કાર્યક્રમ કર્યો છે। ગાઈડલાઇન તો દેખાઈ જ રહી છે વિડીયોમાં કે કેટલું સોશિયલ ડિસ્ટન્સ નું પાલન થયું અને કેટલા લોકોએ માસ્ક પહેર્યું, શું કહેશો? આ કાર્યક્રમ અગાઉ જ તમામ પ્રકારની મંજૂરી લઈ અને કરવામાં આવ્યો હતો અને ગાઈડલાઇન્સ નું પાલન આજથી શરૂ થયું છે,
અને જે પણ માસ્ક પહેરેલા હતા એ પણ ત્યાં ઉપસ્થિત હતા બધા, એટલે અમારી ત્યાં કોઈ એવું કોઈ પરમિશન થી આપે આનું આયોજન કર્યું? સ્થાનિક કક્ષાએ જે પણ મંજૂરી લેવાની હતી ત્યાં સ્થાનિક કક્ષાએ સરપંચશ્રીએ અને ત્યાં ગ્રામ સમિતિ દ્વારા તમામ પ્રકારની મંજૂરી લેવામાં આવી હતી. એટલે કે આ મંજૂરીમાં હજારો લોકોની ભીડ એકઠી કરવાની પરમિશન ઇઝીલી આપવામાં આવી? હજારો લોકો નતા, માત્ર ને માત્ર ત્યાં એક ગામ પૂરતું જે ગામના લોકો હતા એ જ હતા, બાકી કોઈ નતા, અને બીજા હોદ્દેદારો હતા અમારા જિલ્લા મહેસાણા જિલ્લાના. તમે હમણાં કહ્યું એ વાત મને પછી નથી રહી કે કોઈ જ નેતા હાજર નતા, પરંતુ અલ્પેશ ઠાકોર ભાજપના નેતા અહીંયા હાજર હતા. હા, અમારા ગુજરાત સત્ય ઠાકોર સરના પ્રદેશ પ્રમુખ છે અને તમે તો હમણાં ના પાડી કે કોઈ જ નેતા હાજર નહોતા. કાર્યક્રમ યોજાયો હતો મનોજભાઈ જી, તમે તો ના પાડી રહ્યા હતા કે કોઈ જ હાજર નહોતું ત્યાં? નહીં, મેં આપણે એવું કીધું કે અમારું જે સામાજિક સંગઠન ચાલે છે સંગઠનના માધ્યમથી કાર્યક્રમ કર્યો હતો, કોઈ સરકારના. પરંતુ આ વિડિયો તો જોયો, તમે ત્યાં હાજર નહોતા કે શું? હા, હું હાજર હતો ને ત્યાં. તો આ ભીડ ના દેખાય તમને? જી, આ ભીડ ના દેખાય તમને? આટલી મોટી સંખ્યામાં હજારો લોકો અહીંયા એકઠા થયા ફક્ત ક્રિકેટ ટુર્નામેન્ટ હતી એના જ આયોજન માટે, એના જ ઓપનિંગ કાર્યક્રમ માટે અહીંયા તમને ભીડ પણ ના દેખાઈ, કોઈ માસ્ક પહેર્યા છે કે નહીં તે પણ ના દેખાયું, અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવાનું પણ યોગ્ય ના લાગ્યું? નહીં, બધાએ માસ્ક પહેરેલા જ હતા. માસ્ક તો નથી દેખાતા, તમે કેમ ખોટું બોલી રહ્યા છો? મોટાભાગના લોકોએ માસ્ક પહેરેલા હતા ને, થોડા ઘણા નથી દેખાયા, કોઈનું માસ્ક નથી દેખાઈ રહ્યું, એમને માસ્ક નહીં પહેર્યા હોય. પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકોને એકઠા કરીને આયોજન કરવાનો શું મતલબ, શું કહેવા માંગો છો આપ? આયોજન પહેલેથી જ નક્કી હતો અને શરૂઆતથી જ આ કાર્યક્રમ કરવાનો, પણ વરસાદના હિસાબે એક દિવસ લેટ થયો, નહીં તો એક બે દિવસ પહેલા થઈ જવાનો હતો. પણ તમે જોયું કે આયોજન તો સરકાર દ્વારા પણ રદ કરવામાં આવ્યા, કે કાઇટ ફેસ્ટિવલ હતો, ફ્લાવર શો હતો, ગ્લોબલ સમિટ જેવા મોટા મોટા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા. સરકાર એક તરફ જાહેરાત કરે છે કે અમે અમારા કાર્યક્રમો મોકૂફ રાખી રહ્યા છે, પરંતુ તમારે તો કાર્યક્રમ કરવા જ છે. નહીં, આગામી સમયમાં સંપૂર્ણ સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણેના કાર્યક્રમો થશે ને, જ્યાં મોકૂફ રાખવા જેવા છે ત્યાં સંપૂર્ણ કાર્યક્રમો અમે મોકૂફ પણ રાખીશું. તમે કીધું કે પરવાનગી આપી હતી એટલે સ્થાનિક તંત્ર તરફથી પરમિશન લેવામાં આવી હતી તેવું કહ્યું, પરંતુ શું પોલીસે પરવાનગી આપી હતી? અગાઉ અમે આ બાબતની પરમિશન જે તે ત્યાં સ્થાનિક અમારા કોર કમિટી દ્વારા અને ત્યાં સ્થાનિક અમારા જે હોદ્દેદારો છે એમના દ્વારા લેવામાં આવેલી. એટલે તમે સ્વીકારો છો કે આ તમે ભીડ એકઠી કરી છે તે અગાઉથી ભૂલ નહીં થાય, મનોજભાઈ? હા, હવે પછી સંપૂર્ણ ગાઈડલાઇન્સનું ધ્યાન રાખી અને કરવામાં આવશે, અને હવે પછીના આવા કાર્યક્રમો અમારા દ્વારા નહીં થાય. બિલકુલ મનોજભાઈ, આભાર.